નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ચેસ ચેનલ, જેનું નામ છે ગુજરાતી ચેસ ઝોન. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઇબ સૌથી પહેલા જરૂરથી કરજો, જેથી કરીને મને બીજા વિડીયો બનાવવાની પ્રેરણા મળે. આજે આપણે જોઈશું બિશપની ઓપનિંગ, બિશપ ઓપનિંગ વિનિંગ વિથ E4. તમે E4 રમો છો મિત્રો, મોટાભાગના પ્લેયરો વર્લ્ડમાં E4 જ સ્ટાર્ટ કરતા હોય છે. સૌથી બેસ્ટ લાઇન હોય છે E4 થી. બહુ બધા વેરિએશન્સ હોય છે એમાં. E4 સામે સિસિલિયન, E4 સામે કેરોકાન, E4 સામે આલેખાઇન ડિફેન્સ, સ્કેન્ડિનેવિયન ડિફેન્સ, ફ્રેન્ચ ડિફેન્સ, બહુ બધા વેરિએશન હોય છે. બધા વારાફરતી આપણે વન બાય વન શીખીશું. તો સૌથી પહેલા શરૂ કરીએ છીએ. લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું કે E4 અગેન્સ્ટ સિસિલિયન કોઈ રમે તો ક્લોઝ સિસિલિયન રમીને તમે એને કેવી રીતે જીતી શકો છો અને પોઝિશન સારી થઈ શકે છે. આજે આપણે જોઈશું કે E4 સામે તમારે બ્લેક E5 રમે તો બિશપ ઓપનિંગ કરીને કેવી રીતે રમવાનું છે. બિશપ ઓપનિંગ તો ચાલો શરૂ કરીએ છીએ. એમાં બહુ બધા વેરિએશન છે. વન બાય વન હું તમને બધા વેરિએશન આપીશ. તમે બધા મૂવ્સ એક નોટમાં વન બાય વન લખી શકશો, લખીને તૈયાર કરશો તો બહુ વધારે મજા આવશે. તમારી પાસે એનો ડેટા રહેશે, વારે ઘડીએ વિડીયો ઓપન નહીં કરવો પડે અને તમે બોર્ડ પર એનું પ્રિપેરેશન કરી શકશો. તો ચાલો શરૂ કરીએ છીએ. E4 વ્હાઇટ થી E4 અગેન્સ્ટ બ્લેક રમે છે E5. સૌથી પહેલા તમે વ્હાઇટ અને બ્લેક ની મૂવ અને મેઇન લાઈન કરીને NF6 લખજો. બિશપ C4 આપણે સેકન્ડ મૂવ માં બિશપ રમવાનો છે મિત્રો. બિશપ C4 સામે મેઇન લાઈન બ્લેક ની NF6. આ છે મેઇન લાઈન. આના પછી બીજી બધી ઘણી બધી લાઈનો છે જે આપણે જોઈશું, પણ આજે આપણો જે ટોપિક છે એ સેકન્ડ મૂવ માં બ્લેક NF6 કરે છે. તો અહીંથી શું કરવાનું છે? અહીં આપણે રમવાનું છે D3. હવે તમારે એમાં ટોટલ 5 ભાગ પાડવાના છે. 5 પાર્ટ A B C D અને E, જેમાં A બ્લેક ની ચોઇસ થર્ડ મૂવ માં C6. બ્લેક C6 રમશે. B માં બ્લેક ની ચોઇસ નાઇટ C6. જો બ્લેક નાઇટ C6 રમે. C માં બ્લેક ની ચોઇસ બિશપ C5. થર્ડ મૂવ માં બિશપ ડેવલપ કરે. અને D માં બ્લેક ની ચોઇસ D5, સેન્ટર બ્રેક કરવા રમે. અને લાસ્ટ જો છે એ સિમ્પલ છે, બિશપ E7 ડિફેન્સિવ લાઈન છે. તો ચાલો આપણે વન બાય વન પાંચે પાંચ લાઈનો જોઈશું. આટલા સ્ટ્રક્ચર પછી તમારી પાસે 5 લાઈન છે કે જે બ્લેક રમી શકે છે, 5 પોસિબલ મૂવ છે. તો સૌથી પહેલા જોઈશું D3, જેની સામે બ્લેક રમે છે C6. હવે આ વેરિએશનમાં નાઇટ F3 તમારે રમવાનું છે. નાઇટ F3, અહીં બ્લેક પાસે બે ઓપ્શન છે, બેસ્ટ ઓપ્શન. એક તો D5 અને બીજું ઓપ્શન છે બિશપ E7, જેમાં D5 વધારે ફેમસ છે. તો D5 રમે તો શું છે આગળ? અહીં તમારે પોન ટેક્સ પોન કરવાનું નથી, તમારે રમવાનું છે બિશપ B3. બ્લેક બિશપ D6 રમશે, BD6, અને બીજું ઓપ્શન છે બ્લેક પાસે A5, જે આ બિશપ સ્ટ્રોંગ છે એના પર એટેક કરવાનો. એ આપણે પછીથી જોઈએ છીએ, અત્યારે જોઈએ છીએ બિશપ D6. તમે અલગ અલગ નંબર આપી શકો છો. A વેરિએશન, એનું A1 વેરિએશન, પછી A1-1 વેરિએશન, A1-2 વેરિએશન, એવી રીતે તમે તમારી રીતે બધા વેરિએશન અલગ કરી શકો છો. જે તમને સમજણ પડે એવી રીતે તમારે બનાવવાના છે. અહીં મિત્રો બિશપ B3, બિશપ D6, તમારે રમવાનું છે નાઇટ C3. બિશપ E6 પોનને સપોર્ટ આપશે. અહીં બીજું એક મૂવ છે બ્લેક પાસે D-E4, એ પણ આપણે જોઈશું. બિશપ E6 ચાલો જોઈએ પહેલા. બિશપ E6 સામે બિશપ G5, નાઇટને પિન કરવાનો છે. એક પ્રેશર ઓછું કરવાનું છે. ક્વીન A5 પિન માંથી હટાવી દેશે અને તમારા નાઇટ ને પિન કરશે અને D4 ની થ્રેટ આપશે. ક્વીન A5 સામે તમારે રમવાનું છે શોર્ટ કેસલ. એટલે D4 થાય તો કઈ ચિંતા નથી, નાઇટ પિન નથી થતો. શોર્ટ કેસલ સામે બ્લેક રમશે NBD7, ડેવલપ કરશે. અહીં તમારે રમવાનું છે RE1. RE1 સામે બ્લેક લોંગ કેસલ કરે છે. હવે અહીંયા E કેપ્ચર D5, C
ઇન્ટુ ડી ફાઈવ, ક્વીન ડી ટુ. મિત્રો આ પોઝિશન વ્હાઇટ માટે બહુ સરસ છે, કારણ કે સી ફાઇલ હાફ ઓપન ફાઇલ થઈ ગઈ છે, સી ફાઇલ ખુલ્લી થઈ ગઈ છે, જ્યાં ખાલી વ્હાઇટનું એક પોન છે, બ્લેકનું કોઈ પોન નથી, અને તમે અહીંથી તરત જ ક્વીન સાઇડ એટલે કે કિંગ સાઇડ એટેક કરી શકશો અને બહુ જ સારી રીતે રમી શકશો. તો ચાલો હવે જોઈએ છે બીજું વેરિએશન, જેમાં વ્હાઇટ મૂવ ચેન્જ કરે છે બ્લેક ઈ ફોર ઈ ફાઇવ. બધી ગેમ અલગ અલગ નોટ કરશો તો બહુ જ મજા આવશે. બિશપ સી ફોર, નાઇટ એફ સિક્સ અને ડી થ્રી. આટલા મૂવ તમે નહીં લખો, તમે મનમાં યાદ રાખશો તો પણ ચાલશે, કે તમારે આ સ્ટ્રક્ચર પછી જ આગળ વિચારવાનું છે. ડી થ્રી પછી આપણે જોઈએ છીએ સી સિક્સ ની વેરિએશન. વેરિએશન નંબર એ આપશો, એમાં સી સિક્સ ના જ બધા મૂવ આવશે, જેમાં થર્ડ મૂવમાં બ્લેક સી સિક્સ કરે છે. તમારે અહીં રમવાનું છે નાઇટ એફ સિક્સ, સોરી નાઇટ એફ થ્રી. બ્લેક રમશે ડી ફાઇવ, બિશપ બી થ્રી, આની પહેલા પણ આપણે બિશપ બી થ્રી કર્યું હતું. બીડી સિક્સ સેમ મૂવ છે, નાઇટ સી થ્રી, અને અહીંયા આપણે બ્લેક નાઇટ સી થ્રી સામે બિશપ ઈ સિક્સ રમે છે, જે બિશપ ઈ સિક્સ અથવા તો બિશપ ઈ સેવન. આપણે બિશપ ઈ સિક્સ જોઈએ છીએ, એની જગ્યાએ જો બ્લેક પોન મારી લે ડી ઇન્ટુ ઈ ફોર કરી દે, તો પોન મારે તો વેરિએશન ચેન્જ થાય છે. અહીં તમારે બહુ બેસ્ટ મૂવ છે નાઇટ જી ફોર, નાઇટ જી ફાઇવ, એફ સેવન ઉપર ટાર્ગેટ બનાવવાનો છે, તરત ઇમિડિયેટ એટેક. અને ફોર્ક આવે છે આ પોન પર પણ એટેક આવે છે. દેખો આ બિશપ એફ સેવન ઉપર એટેક કરે છે, નાઇટ એફ સેવન ઉપર એટેક કરે છે, નાઇટ ઇન્ટુ ઈ ફોર થઈ રહ્યો છે. તો નાઇટ જી ફાઇવ સામે બ્લેક રમશે કેસલ, જેને આ પોન બચાવવું જરૂરી છે એફ સેવન નું, અને કિંગને સેફ કરવાનો છે. કેસલ સામે એન સી ઇન્ટુ ઈ ફોર, તમારે સી નાઇટ થી આ પોન મારવાનું છે, જેથી કરીને બબ્બે નાઇટ તમારા એટેક સાઇડ જાય છે, કિંગ સાઇડ એટેક. એન સી ઈ ફોર, અહીં બ્લેક નાઇટ ઇન્ટુ ઈ ફોર કરશે, તમારે આ નાઇટ થી મારવાનું છે, નાઇટ ઇન્ટુ ઈ ફોર. ફરી નાઇટ સેન્ટ્રલાઇઝ થઈ ગયો. બિશપ એફ ફાઇવ ડેવલપ કરે છે એટેક સાથે, તમારે અહીં રમવાનું છે ક્વીન એફ થ્રી, બિશપ પર થ્રેટ આપવાની. ક્વીન એફ થ્રી રમશો એટલે બિશપ ટેક્સ ઈ ફોર કરશે, ડી ઇન્ટુ ઈ ફોર. મિત્રો ડી ઇન્ટુ ઈ ફોર કરવાનું મેઇન રીઝન છે કે ગમે ત્યારે બ્લેક કિંગ મૂવ કરીને એફ ફાઇવ કરે તો તમારું આ પોન એને એટેકમાં છે. અને બીજી વસ્તુ કે ડી ફાઇલ તમને ખુલ્લી મળે છે, જ્યાં તમારો રૂક આવશે અને ક્વીન સાઇડ એટેક પણ કરી શકશે ઓપન ફાઇલમાં. તો ડી ઇન્ટુ ઈ ફોર કરવાનું છે, બ્લેક નાઇટ ડેવલપ કરશે એન ડી સેવન સી થ્રી. હવે એ ફાઇવ સી થ્રી કરવાનું મેઇન રીઝન છે કે બિશપને આપણે આપવાનું નથી, સ્ટ્રોંગ બિશપ છે, ગમે ત્યારે બિશપ સી ટુ લઈને આ સાઈડ પણ એટેક ચાલુ કરી શકીશું. અહીં જો બ્લેકે એટેક કરી દીધો એ ફાઇવ બિશપને ભગાડવા માટે, એટલે આપણે સી થ્રી કરેલું છે. અહીં તમે એને સ્ટોપ કરી દેજો પહેલા, એટલે કે આગળ ઉપર આપણે બિશપ આપણી મરજીથી મૂવ કરી શકીશું. તો એ ફોર, એ ફોર સામે બ્લેક રમશે નાઇટ સી ફાઇવ, કારણ કે બિશપ અનસપોર્ટેડ છે, બિશપ પર એટેક કરશે. અહીં બિશપ સી ટુ, હવે તમને કારણ સમજાયું હશે કે સી થ્રી કરવાનું રીઝન કે બિશપ માટે જગ્યા કરી છે. એક એક મૂવ ના રીઝન હોય છે દોસ્તો, એમ ના કઈ મૂવ કરાતી નથી. તમારે સ્ટ્રોંગ ગેમ રમવી હોય તો મૂવ પાછળ કઈ કારણ હોવું જરૂરી છે. તો બિશપ સી ટુ સામે બ્લેક રમશે બી ફાઇવ, એ ક્વીન સાઇડ રમવા માંગે છે, કશો વાંધો નહીં, સિમ્પલ અહીં વ્હાઇટ કેસલ કરશે, અને આ પોઝિશન વ્હાઇટ માટે બહુ સારી રહે છે. આને પછીના પ્લાનિંગ એવા છે કે આર ડી વન આવશે, બિશપ તમારો બહાર નીકળી જશે ઈ થ્રી ઉપર, અને બંને રૂક કનેક્ટ થઈ જશે. તો ચાલો બીજું વેરિએશન જોઈએ, આ વેરિએશન નોટ ડાઉન કરી દો. આટલા સ્ટેપ રમ્યા પછી તમારે તમારી જાતે વિચારવાનું છે. આખી ગેમ હું બતાવતો નથી કોઈ દિવસ, કારણ કે બધી અલગ અલગ ગેમમાં અલગ અલગ મૂવ ચેન્જિંગ થઈ અને સામેવાળો જીત્યો હોય કે વ્હાઇટ જીત્યો હોય કે બ્લેક જીત્યો હોય, એના ઉપર ડિપેન્ડ છે. ગેમ રમવાવાળા ઉપર કોણ કેમ સારી ગેમ રમે છે એના ઉપર ડિપેન્ડ છે. વધારે વિચારવાળો જ માણસ ગેમ જીતે છે. ચાલો નેક્સ્ટ વેરિએશન જોઈએ છીએ. નેક્સ્ટ વેરિએશન ઈ ફોર ઈ ફાઇવ, ઈ ફોર ઈ ફાઇવ, બિશપ સી ફોર, એઝ યુઝ્યુઅલ આપણે બિશપ રમીએ છીએ. નાઇટ એફ સિક્સ વાળું જોઈએ છે, એટલે એન એફ સિક્સ અને ડી થ્રી. આ સ્ટ્રક્ચર યાદ રાખશો તમે, આટલા સ્ટ્રક્ચર આવ્યા પછીના જ આગળના મૂવ્સ તમારે યાદ કરવાના છે. ડી થ્રી સામે બ્લેક રમે છે સી સિક્સ, જે આપણું એ વેરિએશન ગણાય છે. સી સિક્સ સામે તમારે રમવાનું છે એન એફ થ્રી,
એને ફ્રી રમ્યા પછી બ્લેક રમે છે d5 બિશપ b3. હવે આપણે જોયું તું કે d ઇન્ટુ પોન મારે છે અથવા તો બિશપ d6 કરે છે, એની જગ્યાએ ઇમિડિયેટ બ્લેક a5 કરે, તો ક્વેશ્ચન માર્ક આપું છું. થોડી રોંગ મૂવ છે, a5 એટલે થોડી રોંગ મૂવ છે. અહીં વ્હાઇટ ને એડવાન્ટેજ મળશે નાઇટ c3. પહેલા તો આ પોન ને સ્ટોપ કરીએ છીએ, બે બે એટેક આવી ગયા નાઇટ અને બિશપ નો. nc3 બિશપ b4 બ્લેક એને પિન કરશે અને પછી થ્રેટ આપશે કે હું હવે a4 કરી શકું છું, બિશપ ટ્રેપ થાય છે. તો બિશપ b4 સામે તમારે રિપ્લાય આપવાનો છે a3 બિશપ ને જગ્યા થઈ ગઈ અને એના બિશપ પર એટેક આવે છે. બિશપ ઇન્ટુ c3 કરશે, ડેવલપ કરેલો પીસ જલ્દી કોઈ પાછું નથી લઈ જતું એટલે એક્સચેન્જ કરે છે. બિશપ ઇન્ટુ c3 બીટેક c3, તમારું સેન્ટરમાં જુઓ પોન વધારે છે એટલે સેન્ટર તમારું પાવરફુલ થઈ જશે. અહીંયા b ઇન્ટુ c3 બ્લેક રમશે nbd7. nbd7 સામે તમારે રમવાનું છે e takes d5. નાઇટ ઇન્ટુ d5 ફરી ક્વેશ્ચન માર્ક, ફરી રોંગ મૂવ છે. રોંગ એટલે છે આગળ જતા તમને ખ્યાલ આવશે કે આપણે કેસલ કરીશું, નેક્સ્ટ મૂવ માં બ્લેક કેસલ કરશે, બંનેનું કેસલ થઈ ગયું. re1 હવે આ પોનની જે વીકનેસ છે એના પર આપણે બે એટેક કર્યા, જેને સપોર્ટ આ પોનનો નથી આવી શકતો કારણ કે પોન ચલાવવાથી નાઇટ પિન થાય છે. બ્લેક રમશે re8 c4 નાઇટ ને હટાવવા માટે, બ્લેક રમશે any7 નાઇટ g5 એક્સરે એટેક છે, અહીં બિશપ નો એટેક છે, નાઇટ નો એટેક છે અને ભવિષ્યમાં ક્વીન h5 ની થ્રેટ છે એટલે એને h6 રમવું પડશે, ક્વીન h5 ના આવે એના માટે. અને નાઇટ e4 ફરી સેન્ટ્રલાઇઝ નાઇટ કરો. હવે મિત્રો વ્હાઇટ ની બહુ જ બેસ્ટ પોઝિશન છે, નાઇટ d6 ઉપર આરામથી જઈ શકે છે અને તમે આ ગેમ ધીમે ધીમે રમશો તો તમારી પાસે આ બિશપ નો ડાયોગ્નલ b2 થી પણ ખુલ્લો થઈ ગયો છે, તમે બધા પ્લાનિંગ કરી શકશો, તો બહુ બેસ્ટ પોઝિશનમાં તમે આગળ રમી શકશો. ચલો નેક્સ્ટ પોઝિશન જોઈએ છીએ, આપણે નેક્સ્ટ વેરિએશન e4 e5. હું રિપીટ એટલે કરું છું કે તમને મૂવ્સ બધા પાક્કા યાદ થઈ જાય, બિશપ c4 અને f6 અને d3 અને અહીં બ્લેક રમે છે c6 નાઇટ f3. એઝ યુઝ્યુઅલ આપણે નાઇટ f3 બિશપ e7, અહીં આપણે મિત્રો ચેન્જ કર્યું e7, ફોર્થ મૂવમાં ચેન્જિંગ કર્યું, ફોર્થ મૂવમાં એટલે કે a1 નું સેકન્ડ વેરિએશન બિશપ e7. be7 સામે તમારે રમવાનું છે કેસલ. આટલા મૂવ બધા બહુ પાક્કા કરવા પડશે, તમે રમી રમીને તૈયાર કરી શકો છો અને ગેમો રમીને પણ તૈયાર કરી શકો છો. મિત્રો ગેમો હંમેશા ઓપનિંગ પોઝિશન ગોખવાથી તૈયાર નથી થતી, તમે જેટલી ગેમો વધારે રમશો પ્લેયરો સામે રમીને પ્રેક્ટિસ કરશો તો તમારી ગેમો બહુ જ પાકી થશે, તૈયાર થશે. તમે re1 રમશો, કેસલ કરશો એટલે બ્લેક રમશે d6. અહીંયા તમારે રમવાનું છે re1 કેસલ, nbd2 અલગ અલગ જગ્યાએ, જેમ કે આપણે પહેલા nc3 કાઢતા હતા આ વેરિએશનમાં nbd2. અહીંયા તમારો આઈડિયા છે નાઇટ f1 કરીને આગળ લઈ જવાનો છે, nf1 ng3 આ પ્લાનિંગ છે. nbd2 બ્લેક પણ રમશે nbd7 a3 એક વેઇટિંગ મૂવ છે, એટલી બધી ઇફેક્ટિવ નથી પણ થોડો તમારા જે સ્ટ્રોંગ બિશપ છે એને બેક સાઈડ a2 સુધીની જગ્યા આપે છે, એટલે આપણે આ બિશપ ક્યારેય ના આપવો હોય તો એ બિશપ માટે તમે a2 જઈ શકો છો. એટલે નાઇટ c5 બ્લેક રમે છે nc5 બિશપ a2 re8 નાઇટ f1 આઈડિયા પ્રમાણે આપણે જે nbd2 કાઢ્યું હતું nf1 નો નાઇટ નો રૂટ હતો. બિશપ f8 બ્લેક રમશે, થોડો ડિફેન્સિવ જશે, g7 પર સપોર્ટ રાખશે અને રૂકની ફાઇલ ખોલશે. nf1 સામે બિશપ f8 ng3 g6 બ્લેક વિચારે છે કે બિશપ અહીં લાવો એટલે એનું
સ્ટ્રોંગ કેસલિંગ બની જાય તો આન્સર તો બિશપ કહેવાય એને જીસી સામે વાઈટ થી તમારે એકવાર h3 રમવાનું છે જેથી કરીને બિશપ નાઈટ ને પિન ના કરે એટલે તમારો નાઈટ ફ્રી નો ફ્રી રહે એના માટે વેઇટિંગ કરવાનું છે h3 બીજી 7 રમશે બ્લેક અહીં તમારે c3 હવે સેન્ટર બ્રેક કરવાનું પ્લાનિંગ છે પછી d4 અને સેન્ટર પર તમારો પોન આવે એવું આઈડિયા છે c3 બ્લેક તરત જ એનું d5 કરશે e into d5 knight into d5 કરશે મિત્રો અહીંયા એક પોન બેક નો સોરી મિસ થઈ ગયો knight into d5 બંને પાસે ઇક્વલ પોઝિશન છે ઇક્વલ પોન છે થોડીક વ્હાઇટ ની પોઝિશન વધારે સ્ટ્રોંગ ગણાય છે અહીં બિશપ g5 ક્વીન પર થ્રેટ f6 રમશે બ્લેક અને બિશપ e3 હવે આ પોઝિશન થી બહુ સરસ રીતે તમે રમી શકશો કારણ કે બ્લેક નો d5 નો નાઇટ પિન થઈ ગયો છે અને આ બિશપ ને કોઈ અત્યારે રિસ્ક નથી બિશપ ઇન્ટુ નાઇટ ની થ્રેટ પણ છે અને આગળ ઉપર તમે અલગ અલગ પ્લાનિંગ કરી શકો છો ચલો બીજું વેરિએશન જોઈએ છીએ હવે આપણે જો c6 નું જોતા હતા અહીં થર્ડ મૂવ માં બ્લેક c6 ની જગ્યાએ નાઇટ c6 રમે તો એ વેરિએશન નંબર જે મેં તમને પહેલા કહ્યું હતું કે એ વેરિએશન માં c6 બી વેરિએશન માં nc6 તો ચલો બી વેરિએશન જોઈએ છીએ અહીં રમવાનું છે e4 બ્લેક રમશે e5 બિશપ c4 નાઇટ f6 d3 અને c6 ની જગ્યાએ બ્લેક અહીંયા નાઇટ ડેવલપ કરે છે ટુ નાઇટ ડિફેન્સ nc6 અહીં તમારે nc3 રમવાનું છે હવે તમારી પાસે મીન્સ કે બ્લેક પાસે અહીંયા બે વેરિએશન છે બિશપ c5 અને bb4 એટલે કે તમારા નાઇટ ને પિન કરવાનો અને બીજું છે બિશપ c5 તો પહેલા જોઈશું bc5 કરે તો શું કરવાનું છે bc5 રમે તો ઇમિડિયેટ એટેક f4 થી કરવાનો છે f4 બ્લેક રમશે d6 નાઇટ f3 બિશપ g4 કારણ કે આ પોન પર પ્રેશર છે બ્લેક રમશે bg4 આપણે આમાં બીજું વેરિએશન કેસલ અને a6 જોઈશું પછીથી અહીંયા રમવાનું છે નાઇટ a4 આ જે બિશપ તમારું કેસલિંગ રોકે છે એના પર એટેક કરવાનો નાઇટ a4 બિશપ f3 એટલે બિશપ ઇન્ટુ નાઇટ ક્વીન ઇન્ટુ f3 જો નાઇટ d4 કરે તો ક્વીન d1 પાછો આવી જશે પછી b5 કરશે ડબલ એટેક અહીં આપણે સેક્રિફાઈસ આપવાનો છે બહુ સરસ મૂવ છે મિત્રો બિશપ ઇન્ટુ f7 ચેક કિંગ ઇન્ટુ f7 નાઇટ ઇન્ટુ c5 d ઇન્ટુ c5 f ક્રોસ e5 નાઇટ પર પ્રેશર આવશે નાઇટ હટશે તો તમને નાઇટ નહીં હટે તો પીસ પાછો મળવાનો છે અને નાઇટ d7 જશે પોન પર એટેક કરવા અહીં તમારે c3 કરીને ફરી બીજા નાઇટ પર એટેક કરવાનો છે નાઇટ e6 આવશે શોર્ટ કેસલ કરીને ડાયરેક્ટ ચેક આપવાનો છે અહીં સીધો ચેક આવે છે મિત્રો શોર્ટ કેસલિંગ અને ડાયરેક્ટ ચેક કિંગ e8 હવે તમને ફાયદો શું થશે કે ડાયરેક્ટ ચેક આવ્યો એક પીસ સેક્રિફાઈસ કર્યો છે પણ સામેવાળાને કન્ટિન્યુઅસ તમે એટેક કરી
અને ચેકમેટ નો પ્લાનિંગ કરી શકો છો. અહી બ્લેક રમ છે કિંગ E8 D4. મિત્રો બહુ સરસ સેન્ટર છે, એક પીસ ડાઉન છે વ્હાઈટ, પણ એનું કમ્પેન્સેશન એ છે કે એના સેન્ટર અને બ્લેક નો કિંગ ડિસ્ટર્બ થઈ ગયો છે અને કન્ટિન્યુઝ એટેક આવે છે આફ્ટર C ઇન્ટુ D4 અને ફરીથી સ્ટ્રોંગ પોઝિશનમાં આખું F5 વ્હાઈટના હાથમાં છે, કંટ્રોલમાં છે અને ધીરે ધીરે બહુ જબરજસ્ત એટેક સાથે વ્હાઈટ રમશે. તો એક પીસ સેક્રિફાઈસનો કહું તમને, એની સામે કમ્પન્સેશનમાં 3+4 7 પોન છે તમારી પાસે, બ્લેક પાસે 5 પોન છે, એટલે 2 પોન વર્સિસ તમે એક માઇનર પીસ આપો છો એટલે ઓનલી 1 પોઈન્ટ ડાઉન છો. એની સામે અપોનન્ટનું કેસલિંગ બ્રેક થઈ ગયું છે, કિંગ રમી નથી શકાતો અને એને ડિફેન્સમાં આવવું પડશે જે ડિફેન્સ થતું નથી. તો આ વેરિએશન પછી આપણે જોઈએ છીએ બિશપ C5 પછી જો બ્લેક 6 મૂવમાં કેસલિંગ કરે તો શું પોઝિશન આવે છે. E4 E5 બિશપ C4 નાઇટ F6 D3. મિત્રો આપણે જોઈએ છીએ બિશપ NC6 વાળું વેરિએશન, NC6 નાઇટ C3 બિશપ C5 F4 D6 NF3 બિશપ G4 ની જગ્યાએ બ્લેક અત્યારે જ કેસલિંગ કરી લે, કેસલિંગ કરે તો આપણે આગળ F5 કરી દેવાનું જેથી કરીને બિશપના બધા સ્ક્વેર કંટ્રોલમાં થઈ જાય. F4 કરવા પછી બ્લેક રમશે H6 નાઇટ D5. હવે જે ડિફેન્સિવ નાઇટ છે F6 ઉપર એને આપણે એક્સચેન્જ કરી લેવાનો છે. આઈડિયા એ છે નાઇટ ઇન્ટુ નાઇટ કરે તો બિશપ થી મારી અને એ સ્ટ્રોંગ નાઇટ આપણે લઈ લઈશું. તો નાઇટ D5 બ્લેક કાઉન્ટરમાં ધારો કે નાઇટ સેન્ટ્રલાઇઝ કરે તમારા નાઇટ પર એટેક કરવા અને એક્સચેન્જ કરવા, તો નાઇટ D4 રમશે. અહીં આપણે નાઇટ ઇન્ટુ F6 કરવાનું છે, ચેક આવે છે એટલે ક્વીન થી મારવું પડશે નહીં તો કેસલ બ્રેક થાય. ક્યુ ક્રોસ F6 પછી નાઇટ ઇન્ટુ D4 બિશપ ટેક્સ D4 C3 સેન્ટર, જો વ્હાઇટ નું સેન્ટર બહુ સ્ટ્રોંગ થઈ જાય છે અહીંયા BB6 જશે અને ક્વીન H5 બહુ સરસ પોઝિશનમાં વ્હાઇટ રમી રહ્યું છે. અહીંયા ગમે ત્યારે શોર્ટ કેસલિંગ અથવા તો રૂક F1 રમીને કરીને પણ રમી શકશો તમે, બિશપ D2 કરીને તમારું લોંગ કેસલિંગ પણ કરી શકો છો. તો આ પોઝિશન આવે છે જો બ્લેક કેસલ કરે તો, અને બ્લેક A6 કરે આ પોઝિશનમાં શરૂઆતમાં, ધારો કે કેસલિંગ ના કરે ને A6 કરે તો શું થાય છે જોઈ લઈએ. E4 E5 બિશપ C4 નાઇટ F6 D3 NC6 NC3 BC5 F4 D6 નાઇટ F3 અને A6 ઓપ્શનલ મૂવ છે, વેઇટિંગ મૂવ છે, બિશપ માટે A7 સુધીની જગ્યા કરી દે છે. ઘણી વખત એવું થાય છે અહીં તમારે F5 કરવાનું છે, જ્યારે પણ કોઈ F5 કરવા દે છે એટલે F5 કરી દેવાનું, એટલે વ્હાઇટ નો જે વ્હાઇટ સ્ક્વેર નો બિશપ છે બ્લેક નું એ બેડ બિશપ થઈ જાય. F5 કરવાથી બ્લેક અહીંયા ડિફેન્સ માટે H6 કરશે જરૂર, H6 કરે અહીં તમારે ફરી ઇમિડિયેટ નાઇટ એક્સચેન્જ કરવાનું છે નાઇટ D5. જો કાઉન્ટરમાં તમારા બિશપ પર એટેક કરે નાઇટ A5 કરીને કે આ બિશપ સ્ટ્રોંગ છે મારે મારી લેવો છે નાઇટ A5 માં, તો કઈ વાંધો નહીં, આપણે ક્વીન E2 કરીને એકવાર ડેવલપમાં ધ્યાન આપીશું. બ્લેક B5 કરે તમારા સ્ટ્રોંગ બિશપ પર હજી એટેક કરે તો બિશપ B3 આ પોઝિશન આવશે જેમાં નાઇટ ઇન્ટુ B3 થશે, નાઇટ ટેક્સ B3 નાઇટ ઇન્ટુ F6 ચેક સાથે પહેલા આ નાઇટ મારવાનો છે કારણ કે આ ચેક કિંગ સાઈડ નો ડિફેન્સ વાળો નાઇટ છે. ક્વીન F6 કરે પછી તમારે A ઇન્ટુ B3 એ પોન થી મારવાનું છે, એ ફાઇલ જે છે રૂકની ફાઇલ તમને હાફ ઓપન ફાઇલ મળે છે. બિશપ B7 બ્લેક અહીંથી બિશપ ડેવલપ કરશે કારણ કે આ લાઈન એના માટે બ્લોક છે આખી, અને BB7 થી એને સ્ટ્રોંગ પોઝિશન મળે છે. બિશપ E3 કરીને હવે આપણે અહીંયાથી આ પોઝિશન થી રમવાનું છે અને બિશપ એક્સચેન્જ થાય તો પણ કઈ વાંધો નથી, તમને વ્હાઇટ પાસે નાઇટ નું કમ્પેન્સેશન મળશે, નાઇટ બહુ સ્ટ્રોંગ બનશે આ ગેમમાં, આગળ જતા તમે બહુ સારી રીતે ઉપયોગ કરી શકશો. ચાલો બીજું વેરિએશન જોઈએ. અહીંયા
બિશપ બી ફોર ફોર્થ મૂવ માં બી સી ફોર ની જગ્યાએ આપણે જે જોયું કે બિશપ ફાઈવ આવે છે, એ જ મૂવ માં આપણે વેરિયેશન ચેન્જ થાય છે. મિત્રો બધી ગેમ્સ તમે અલગ અલગ પેજ ઉપર જો, મેં બધી ગેમ્સ અલગ અલગ પેજ ઉપર લખેલી છે જે તમને બતાવી રહ્યો છું, બધી ગેમ્સ અલગ અલગ પેજ ઉપરથી તમે લખી અને એને લર્ન કરશો તો બહુ જરૂર સરસ રીતે તૈયાર થશે. ફરી જોઈએ છીએ, ઈ ફોર ઈ ફાઈવ બિશપ સી ફોર નાઇટ એફ સિક્સ ડી થ્રી એન સી સિક્સ નાઇટ સી થ્રી બીબી ફોર. આપણે જે જોયું હતું બિશપ સી ફાઈવ હતું, અહીં બ્લેક રમે છે બીબી ફોર, પિન કરે છે એન જી ઈ ટુ કરવાનું છે. બ્લેક સેન્ટર બ્રેક કરવા ડી ફાઈવ રમશે અને ડી ફોર ની થ્રેટ છે ઈ કેપ્ચર ડી ફાઈવ મારી લેવાનું છે. નાઇટ ઇન્ટુ ડી ફાઈવ મારશે, તમારો નાઇટ પિન છે એના પર પ્રેશર વધારે છે. કઈ વાંધો નહીં, આપણો નાઇટ નો સપોર્ટ છે અને પોન નો પણ છે એટલે કેસલિંગ કરી લઈશું. અહીં બહુ સરસ રીતે આપણને જલ્દી ડેવલપમેન્ટ અને કેસલિંગ નો ચાન્સ મળી ગયો છે. બિશપ ઈ સિક્સ બ્લેક રમશે, ડેવલપ કરશે, મોટા ભાગના પ્લેયરો પહેલા ડેવલપમાં ધ્યાન આપે છે. અહીં આપણે બિશપ ઇન્ટુ ડી ફાઈવ મારી લેવાનું છે, જે નાઇટ પર પ્રેશર છે એ હટી જાય. બ્લેક બિશપ ઇન્ટુ ડી ફાઈવ ફોર્સ મૂવ છે, પછી તમે એફ ફોર રમી શકો છો અને એને જે કેસલ નથી કર્યું એનો તમને ચાન્સ મળે છે. એફ ફોર સામે જો બ્લેક કેસલ કરે ત્યારે તો પોન આગળ જ વધવાનું છે. એફ ફાઈવ અને નેક્સ્ટ મૂવમાં એફ સિક્સ ની થ્રેટ છે કિંગ સાઈડ નું બ્રેક કરવા માટે. એફ ફાઈવ રમશો, બ્લેક રમશે બિશપ ઇન્ટુ સી થ્રી, તો આપણે અહીંયા બી પોન થી મારવાનું છે સેન્ટર સ્ટ્રોંગ કરવા માટે, નાઇટ થી નથી મારતા. બી ઇન્ટુ સી થ્રી એફ સિક્સ, પોન ને સ્ટોપ કરવા માટે એફ સિક્સ રમવું જરૂરી છે બ્લેકે. નાઇટ જી થ્રી, આપણો આઈડિયા છે નાઇટ નો મેનોવરિંગ અહીંથી અહીંયા કરવાનું છે અને અહીંયાથી સેન્ટરમાં કરવા, એટલે આપણે આ પોન થી પોન માર્યું હતું. પોન થી બિશપ, રૂક ઈ એટ, ઓપન ફાઇલમાં રૂક આવશે હાફ ઓપન ફાઇલમાં. ક્વીન જી ફોર, હવે આપણે કિંગ સાઈડ એટેક કરીશું નાઇટ અને ક્વીન ની મદદ થી અને આ બિશપ પણ જરૂર પડે તો એટેકમાં આવવાનો છે. ક્વીન જી ફોર સામે કિંગ એચ એટ રમવું પડશે એને, અને મિત્રો બહુ સરસ પોઝિશન વ્હાઇટ માટે છે, તો તમે આ રીતે રમી શકશો. ચાલો નેક્સ્ટ વેરિએશન જોઈએ છીએ, જેમાં થર્ડ મૂવમાં એટલે કે એ બી અને સી. પહેલા આપણે એ વેરિએશન જોયું જેમાં સી સિક્સ રમે છે બ્લેક, બી વેરિએશન જોયું જેમાં એન સી સિક્સ રમે છે, હવે સી વેરિએશન જેમાં થર્ડ મૂવમાં બ્લેક બિશપ સી ફાઈવ રમે છે. તો બી સી ફાઈવ સામે રિએક્શન શું આવશે? ચલિએ ઈ ફોર, બ્લેક રમશે ઈ ફાઈવ, બિશપ સી ફોર, નાઇટ એફ સિક્સ, ડી થ્રી, બિશપ સી ફાઈવ એની જગ્યાએ, સોરી તરત જ બી સી ફાઈવ. અહીંયા સિમ્પલ ડેવલપમેન્ટ કરવાનું છે, એન સી થ્રી, ડી સિક્સ, એફ ફોર. એફ ફોર બહુ બેસ્ટ મૂવ હોય છે બિશપ ઓપનિંગમાં. નાઇટ જી ફોર અર્લી એટેક કરવા, જો બ્લેક આવે કે એફ ટુ ઉપર એટેક આપે છે ફોર્ક આપવા માટે, અહીં આપણે ફોર્ક એક્સેપ્ટ કરવાનું છે. હવે લોકો વિચારશે કે આ કેમ એફ ટુ ઉપર એટેક આવ્યો અને હવે તો ફોર્ક આવે છે, ક્વીન અને રૂક બંને મરે છે, પણ કશો વાંધો નહીં, વ્હાઇટ નો પ્લાનિંગ બહુ જબરજસ્ત છે. એફ ટુ, નાઇટ એફ ટુ આવશે, તમારે રિપ્લાય આપવાનો છે, તમારો રૂક ક્યાંય નથી જવાનો, ચિંતા કરશો નહીં. અહીંયા ક્વીન એચ ફાઈવ થી પહેલા તો ચેકમેટ ની થ્રેટ આપવાની છે, ચેકમેટ ની થ્રેટ સામે એને ઇન્ટરપોઝ કરશે જી સિક્સ. જી સિક્સ સામે તમારે રમવાનું છે ક્વીન એચ સિક્સ, નાઇટ ઇન્ટુ એચ વન મારશે બ્લેક. હવે તમને એમ થશે કે વ્હાઇટે રૂક કેમ આપી દીધો, નાઇટ ઇન્ટુ એચ વન, બિશપ જી ફાઈવ. હવે જુઓ શું બહુ જ મજા આવશે તમને, બિશપ જી ફાઈવ, ક્વીન પર થ્રેટ, એફ સિક્સ રમશે, એફ ઇન્ટુ જી સિક્સ, હવે પોન પુશ ની થ્રેટ છે, એફ ઇન્ટુ જી સિક્સ, એફ ઇન્ટુ જી ફાઈવ, ફરી બિશપ સેક્રિફાઈસ કર્યો આપણે, જી સેવન, પોન ટેક્સ રૂક અને ક્વીન બનવાની થ્રેટ છે, કિંગ ડી સેવન આવવું પડશે, એને રૂક પાછો આપવો પડશે, ક્વીન ઈ સિક્સ, સોરી કિંગ ડી સેવન અહીંયા ઇલીગલ થાય છે એટલે ક્વીન પોન ટેક્સ એચ એઇટ,
इज इक्वल टू क्वीन अने यहाँ ब्लैक तमारो पॉन मारते पची क्वीन क्रॉस जी5 चेक ये तमे रुक आपे हो तो ये तमने पाछो पण मळी जो अने ब्लैक ना किंग साइड मा तमे जबरदस्त अटैक मा छो तो आ पोजीशन थी तमे रमी सकसो बहुत सरस रीते। हवे आपणे जोईए छे डी5 मींस के थर्ड मूव में डी5 करे तो क्वेश्चन मार्क छे बहुत सारी मूव नथी जोईए छे e4 e5 बिशप c4 नाइट f6 d3 અને d5 આ છે થર્ડ મૂવ d5 ક્વેશ્ચન માર્ક કરો e ઇન્ટુ d5 નાઇટ ઇન્ટુ d5 nf3 આનાથી વ્હાઇટ ની પોઝિશન સ્ટ્રોંગ થાય છે બ્લેક nc6 ડેવલપ કરશે સેન્ટર પર એટેક છે એટલે સેન્ટર ને સપોર્ટ કરશે વ્હાઇટ કેસલિંગ બહુ સરસ ડેવલપિંગ આમાં વ્હાઇટ નું થાય છે બિશપ e7 બ્લેક રમશે re1 બિશપ e7 રમવાનું કારણ કે સીધો સેન્ટરમાં જલ્દી એટેક આવે છે નાઇટ b6 બિશપ પર થ્રેટ bb3 બચાવી લો આપણે બિશપ સ્ટ્રોંગ બિશપ સેન્ટરમાંથી નથી આપવાનો બિશપ g4 તમારા નાઇટને પિન કરશે h3 કરીને એકવાર એને ક્વેશ્ચન કરો ક્યાં જવું છે એ રમશે બિશપ h5 g4 બિશપ g6 નાઇટ e5 પોન મળી ગયું તમને નાઇટ ઇન્ટુ e5 રૂક ટેક્સ e5 કેસલિંગ કારણ કે સેન્ટર બહુ વીક છે બ્લેક નું હવે તમે નાઇટ ડેવલપ કરો nc3 કિંગ h8 અને બિશપ d2 મિત્રો બહુ સરસ ડેવલપમેન્ટ સાથે તમે આ ગેમ રમી શકશો લાસ્ટ જે ગેમ છે બિશપ e7 વેરિએશન બિશપ e7 માં બહુ દમ નથી સિમ્પલ ડેવલપમેન્ટ છે એ હું બતાવી દઉં છું તમને નોટ ડાઉન કરી લો e4 e5 બિશપ c4 nf6 d3 અને થર્ડ મૂવમાં બિશપ e7 આમાં કોઈ કમ્પેન્સેશન બ્લેક ઇચ્છતું નથી કે કંઈ થાય સિમ્પલ ડેવલપમેન્ટ થઈ જાય તમે nc3 કરશો એ કેસલ કરશે f4 બિશપ ઓપનિંગ રમો ત્યારે f4 તો રમવું બહુ જ સારી મૂવ છે e ક્રોસ f4 બિશપ ક્રોસ f4 c6 સેન્ટર પર તમારા બિશપને બ્લેક બ્લોક કરવા માટે e5 ઇમિડિયેટ એટેક કરી લો નાઇટ e8 નાઇટ f3 d5 e into d6 and pass knight into d6 bishop b3 knight આ બિશપ બહુ સ્ટ્રોંગ છે અને સાચવવાનો છે and d7 d4 knight ના સ્ક્વેર કંટ્રોલ કરવાનો છે d4 સાથે and b6 શોર્ટ કેસલ બિશપ g4 અને ક્વીન d3 મિત્રો બહુ સરસ પોઝિશન થી તમે અહીંથી રમી શકશો તો આ હતું આપણો બિશપ ઓપનિંગ નું nf6 વેરિએશન જેમાં સેકન્ડ મૂવ માં બ્લેક રમે છે nf6 વધારે આપણે આગળના વિડીયોમાં જોઈશું બહુ બધા વેરિએશન છે મારી પાસે તમે બિશપ ની ઓપનિંગ બહુ જ સરસ રીતે પાકી કરી શકો છો અને તૈયારી સાથે તમે ટુર્નામેન્ટમાં બહુ સરસ પરફોર્મન્સ કરી શકો છો તો મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો સબસ્ક્રાઇબ કરીને રહેજો અને થઈ શકે તો બધાને શેર પણ કરજો બીજા પણ ચેસ લવર્સ ચેસ પ્રેમીઓ છે જે લોકોને બહુ સરસ સરસ મૂવ્સ અને ઓપનિંગ જાણવા મળે તો જલ્દી મળીશું જય હિન્દ જય ગુજરાત